સંચાલકોનો વાલીએ પાસે ફી માંગવાનો મામલો વેટવી સમક્ષ વાલીઓએ પોતાની વ્યથા ઠાલવી સંચાલકો સરકાર સમક્ષ લેખિત આપીને જૂઠું બોલે છે તેવું વાલીઓ કહે છે સરકાર સ્કૂલ સંચાલકો સામે કેમ પગલાં નથી લેતી વાલીઓ આવું નિવેદન કરે છે મહામારી વચ્ચે 25% ફી માફ નથી કરતી સ્કૂલો સરકારના આદેશોનું શા માટે પાલન નથી થઈ રહ્યું एक बाजू संचालकों सरकार ने एम कहे कि ज्यां सुधी स्कूल नहीं चालू थाय त्यां सुधी अमे फीओ नहीं लईए तो एक बाजू मेसेजो मोकलवानी भी कई रीते एनु आ छे सरकार संचालकों सरकार जो डाई डाई वातो करे छे अने एक बाजू कोरोना नी महामारी थी पब्लिक व्यथित थई गयेल चूकेल छे अने एमनी पासेथी फीओ उघरावानी मेसेजो करी एक मानसिक परेशान करवानी वस्तु थई रही छे કફીઓ ભરો એમ શાળા સંચાલક મહામંડળમાં આપણે જોઈએ તો એવા સંચાલકો છે કે જે લોકો મની માઇન્ડેડ છે બરોબર જે મોટી મોટી સ્કૂલના માલિકો છે એ લોકોનું આ મહામંડળ છે અને એમાં 101 સ્કૂલો એમાં છે બરોબર એ લોકોની બે મોઢાની વાતો અત્યાર સુધી અમે જોયેલી છે કારણ કે એમાંથી એક જે સેક્રેટરી છે એના સ્કૂલમાં જ અમારા બાળકો ભણે છે અમને પણ એ લોકો મેસેજો મોકલે છે ફી ભરવા માટેના એને એ લોકો પોતાની સંસ્થામાં જ કાયદાનું પાલન નથી કરતા એફઆરસી નું પાલન નથી કરતા નિયમોને ગોળીને પી જાય છે અને બીજી બાજુ જે છે એ સરકાર સામે ડાયા ડાયા બને છે અને સરકારની એવી રજૂઆત કરે છે કે ભાઈ અમે તમારી સાથે છીએ અને અમે વાલીઓના સાથે છીએ પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી જોવામાં આવે તો વાલીઓને આ લોકો ખૂબ ત્રાસ આપે છે એના એક રીતે જોવા જઈએ તો માફિયાગીરી કરે છે વાલીઓ ઉપર આ લોકો સરકારની સામે એમ કહે છે કે ભાઈ અમે આ લોકડાઉન ક્લિયર થાય કે થોડુંક માર્કેટ સારું થાય પછી અમે પૈસા લઈશું પણ એને સામે એ લોકો મેસેજ તો એઝ ઇટ ઇઝ નાખે છે કે ભાઈ તમારા આટલા રૂપિયા ઉઘરાણીના બાકી છે જે બી ઇન્સ્ટોલમેન્ટ છે એ મુજબ તો મારા હિસાબે તો એ લોકોએ સરકારને કંટ્રોલમાં રાખી છે એવું ચાલે છે